नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो हेल्थ प्लस प्रोग्राम में। हूँ जो आपनी साथ है जिज्ञासा। हेल्थ प्लस प्रोग्राम में आपने बात करी है कि शरीर में थती अलग अलग प्रकार की बीमारियों थवा पाचड़ शू कारणों जवाबदार हो, शू लक्षणों देना हो, तमाम विषय आपने बात करी छे हेल्थ प्लस प्रोग्राम में। हेल्थ प्लस प्रोग्राम में आपने बात करी छे कि तमाम प्रकार की बीमारी, तमाम प्रकार ना रोगों आयुर्वेदिक पद्धति थी कई रीते निदान शक्य छे, तमाम विषय आपने बात करी छे निसर्ग आयुर्वेदम में। अने निसर्ग आयुर्वेदम में आज आपने बात करवाना छे मणकाना रोगों की चिकित्सा विषय। मणकाना रोगों लक्षणों प्रकारों आपने जाण्या हता, तेना स्ट्रक्चर विषय पण वात करी हती। आज आपने निसर्ग आयुर्वेदम में जोईशुं मणकाना रोगों आयुर्वेदिक पद्धति थी कई रीते उपचार शक्य छे। હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર, અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી। निसर्ग आयुर्वेदम जो गुजरात की सौ प्रथम रजिस्टर्ड मल्टी स्पेशलिटी आयुर्वेदिक हॉस्पिटल, आज आप बात करवाना छे निसर्ग आयुर्वेदम में मणकाना रोगों चिकित्सा विषय। आज अंगे वधु मार्गदर्शन आपवा माटे आपने साथे स्टूडियो में उपस्थित छे निसर्ग आयुर्वेदम माथी वैद्य राजेश ठक्कर। वैद्य स्टूडियो में आपनो स्वागत छे। नमस्कार दर्शक मित्रों, वैद्य पासेथी आपणे आ विषय अंतर्गत तो मार्गदर्शन मेळवीशुं ज, परंतु आ सिवाय पण आप पण कोई पण प्रकारनी बीमारीथी पीड़ाई रह्या छो अथवा आपने पण स्वास्थ्यने लगता कोई पण प्रकारना प्रश्नो मूंझवी रह्या छे जेनो आप मार्गदर्शन मेळवा मांगो छो, तो टीवी स्क्रीन पर देखाई रहेल नंबर पर फोन करीने आप पण आपना प्रश्नो अंगे मार्गदर्शन मेळवी शको छो। मार्गदर्शन आपशे वैद्य राजेश ठक्कर। आ सिवाय आप निसर्ग आयुर्वेदमनी पण रूबरू मुलाकात लई शको छो जे अमदावादना શિવરંજની વિસ્તારમાં આવેલ છે, અને આ સિવાય પણ તેની અલગ અલગ શાખાઓ છે જેનું પણ આપ સરનામું ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વૈજી, આપણે મણકાના રોગોના પ્રકારો લક્ષણો વિશે વાત કરી હતી, ચિકિત્સાની વાત કરી, તો આયુર્વેદમાં શું ચિકિત્સા રહેલી છે મણકાના રોગો માટે? મણકાના રોગોનો આપણે કેટલા પ્રકાર હોય, એના લક્ષણો કેવા હોય, કેવી તકલીફો થઈ શકે, એના કારણો શું હોય છે, એની ખૂબ ચર્ચાઓ આગળના 3-4 હપ્તાઓમાં આપણે કરી છે। ચિકિત્સામાં 2-3 રીતે એને આપણે વિભાજિત કરવું હોય તો કરી શકીએ। સામાન્ય તકલીફ હોય અને પ્રારંભ થયેલી હોય રોગની, તો ઔષધ ચિકિત્સાથી ચોક્કસથી ફાયદો થતો હોય છે। આયુર્વેદિક સારવાર ખૂબ સરસ કામ કરે। કેટલાક એવા જૂની તકલીફો હોય, વર્ષોથી કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, હાથની ઝંઝનાટી, લકવો પડવો, કોઈ કાર્યની હાનિ થઈ છે, મણકાની ગાદી કે કોઈ નસોની તકલીફને કારણે, તો એવી કન્ડિશનમાં પંચકર્મ સારવાર ખૂબ ઉપયોગી જરૂરી હોય છે। અને પંચકર્મ સારવાર વગર કાયમી ફાયદો પણ ન થાય એવું ઘણા બધા કેસીસમાં જોવા મળતું હોય, એટલે મણકાના રોગોની અંદર પંચકર્મ સારવાર છે એક બહુ જ મોટો એનો પોતાનો રોલ છે। ઘણી બધી એમાં થેરાપી ને બધું થતું હોય છે, આપણે વાતચીત કરીશું, પણ ઔષધ સારવાર અને પંચકર્મ સારવાર એ બંને મણકાના રોગોની અંદર ખૂબ સરસ અને સારી રીતે અસરકારક બની શકે છે। જી બિલકુલ, મણકાના રોગો માટે બે ચિકિત્સામાં ભાગ પાડે જે પ્રકારે વૈદ્ય કહ્યું કે આયુર્વેદિક ઔષધ અને પંચકર્મ સારવાર। ઔષધોની વાત કરી તે પહેલા પંચકર્મ સારવારની આપણે વૈદ્ય વાત કરીએ તો શું પ્રોસેસ એમાં રહે છે આયુર્વેદિક પદ્ધતિથી? હા, એટલે પંચકર્મ એટલે એના નામ ઉપરથી જ છે, પેન્ટા ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ, એટલે 5 પ્રકારની અલગ અલગ ટ્રીટમેન્ટ હોય એ મુખ્ય છે, અને એને એસોસિએટ થતી હોય ને એવી ઘણા બધા એના પેટા પ્રકાર થતા હોય, તો લગભગ 30-35 પ્રકારની એવી પેટા થેરાપી જે કહીએ થતી હોય, કે સામાન્ય રીતે માલિશ એક થવું, શિરોધારા થવી, વમન કર્મ છે, વિરેચન કર્મ છે, આવા અનેક પ્રકારનો ષષ્ટિશાલી પિંડ સ્વેદ છે, જાનુબસ્તી, કટિબસ્તી, એવી અનેક થેરાપી થતી હોય, એ બધું એ પંચકર્મના અંતર્ગત આવે છે। ખાસ કરીને મણકાના રોગોમાં જોઈએ તો ગરદનના ભાગે વધારે તકલીફ થતી હોય તો ગ્રીવાબસ્તી નામની ટ્રીટમેન્ટ થાય, કમરની તકલીફ વધારે થતી હોય, સેક્રમ રિજિયનમાં કે લંબર રિજિયનમાં જો તકલીફ થતી હોય તો ત્યાં કટિબસ્તી નામની સારવાર થાય, ઘણા સ્કોલિયોસિસ અથવા સ્ટેનોસિસ એટલે આખી કરોડરજ્જુ જ્યારે સંકોચાતી હોય અથવા એમાં વળાંક આવતા હોય અને આખી કરોડરજ્જુના બધા જ મણકા ઉપર જ્યારે અસર આવતી હોય તો પૃષ્ઠવંશ બસ્તી આ નામની એક પંચકર્મની થેરાપી થતી હોય છે। એટલે એ જે છે એ પંચકર્મની સારવાર છે, એ સિવાય ત્યાં માલિશ અને શેક થઈ શકે છે, ષષ્ટિશાલી પિંડ સ્વેદ થઈ શકે છે, પત્રપિંડ સ્વેદ પણ ત્યાં થઈ શકે છે, આવી અલગ અલગ પ્રકારની પંચકર્મ થેરાપી છે, આપણે ધીરે ધીરે એક પછી એક વિશે વાતચીત કરીશું, પણ આ પંચકર્મ થેરાપી ત્યાં પંચકર્મ અને મણકાના રોગોની અંદર ખૂબ સરસ અસરકારક થઈ શકે છે। મણકાઓ ઉપર માલિશ કરવાથી ભવિષ્યમાં કેવા ફાયદાઓ થાય છે?
सामान्य रीते मालिशनु महत्व आयुर्वेदना ग्रंथों में खूब महत्व करेलु छे के हमेशा स्नेहन स्वेदन करता रहेवाथी ए जे छे शरीरना कोषो सांधाओ स्नायुओ चेताओ ए बधुं जे छे हमेशा ऊर्जावान रहे छे पोतानी कार्यक्षमता ने पूर्ण रीते सक्षम बनावेलू राखी शके छे एटले हमेशा मालिश करवू जोईए आखू जीवन दरमियान एवं कहेवामां आवेलू छे जो मालिश करवामां आवे तो क्यारेय चामडीमां रिंकल्स न पड़े सांधाओमां घसारो न आवे ए बधी जे फायदाओ थता होय छे अने एकदम स्पर्श ज्ञान जे छे ए सारामां सारी रीते થઈ શકે આ બધા જ એ માલિશના ફાયદાઓ થતા હોય છે એક આપણે જોઈએ કે સામાન્ય બારણું બી જો ખુલતું ન હોય બરાબર તો આપણે તરત લુબ્રિકેશન કરીએ છીએ અહીંયા તો અનેક પ્રકારના આપણે જોયું છે કે 33 મણકાઓ છે તો અંદર ઘણી બધી આપણે મિજાગરા જેવી જ એક રચના જો કહીએ કદાચ તો એવું કહેવાય તો ત્યાં લુબ્રિકેશનની ખૂબ જરૂર હોય એટલે માલિશ ખાસ કરવું જોઈએ અને એક ચોક્કસ પદ્ધતિ છે એટલે મણકાની અંદર જ્યારે પાછળના ભાગે ફૂલ બોડી મસાજ પણ જો થતું હોય અને એકલું પણ મણકાના ભાગે પણ માલિશ કરવી હોય તો એની એક ચોક્કસ પદ્ધતિ છે એ ઉપરથી નીચે તરફ હોવું જોઈએ અનુલોમ મસાજ હોવું જોઈએ મણકા હોય તો ધીમે ધીમે તે આવી રીતે કરીને પણ તે મસાજ કરી શકાય છે આજુબાજુમાંથી નર્વસ બંડલ નીકળતા હોય એટલે મણકાનો વચ્ચેનો ભાગ છોડી અને બજા ભાગમાંથી પણ ચારે તરફ આવી રીતે ફાઉન્ટેન સ્ટાઇલથી પણ મસાજ કરી શકાય આવી રીતે મસાજ કરવાથી ખૂબ સરસ ફાયદો થાય અને જેને તકલીફ છે એને તો ફાયદો થાય નથી એ લોકો કરે તો મણકાની બધી જ તકલીફોથી ઘસારાથી એ બચી શકે છે તકલીફ શું છે તમને ખભાના ભાગમાં વાંસાના ભાગે ત્યાં નસ દબાય છે અને એક જ બાજુ કે બંને બાજુ એક જ બાજુ અને ડાબી બાજુ એના લીધે મને બે થાન પણ દુખે છે થાન તો મને પીસે થી દુખવા મળ્યા છે બહુ દવા કરાવી છે હા તમને હાથ ઊંચો નીચો કરવામાં તકલીફ પડે એવું બને છે ઝંઝણાટી આવે કે એવું કઈ તકલીફ થાય છે પેલા એવું થતું હવે તો નકરું દુખે છે પેલા ઝંઝણાટી આવતી વાહામાં બહુ જ છે તો ત્યાં એક માલિશ માટે હું તમને ઔષધ સૂચવું છું મહાવિષગર્ભ તેલ આ નામનું એક ઔષધ આવે છે ત્યાં તમારે માલિશ કરી અને ત્યાં શેક કરવાનું છે કપડાના ગોટાથી ઇલેક્ટ્રિક બેગથી કે હોટ વોટર બેગથી પણ શેક કરી શકો છો અને ઔષધો કેટલાક લેવાના છે મહાવાત વિધ્વંસ રસ એ નામની બે ગોળી લેવાની અને વાતારી ગુગળ છે એની પણ બે ગોળી લેવાની છે સવાર સાંજ બંનેમાંથી બે બે ગોળી નવશેકા ગરમ પાણી સાથે ખાલી પેટે લેવી જોઈએ અને શક્ય બને તો લગભગ 4-1 મહિના સુધી સતત સારવાર રહેશો ફ્રીજમાં રાખેલી વસ્તુઓ છે એને ટાળવાની છે અમારે ત્યાંથી પણ આ ઔષધો કુરિયર દ્વારા મંગાવી શકો જી બિલકુલ વૈદ્ય જે આપને ઔષધો સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો આજે આપણે વાત કરી રહ્યા છીએ મણકાના રોગોની ચિકિત્સા વિશે એક બાદ એક આયુર્વેદિક ઉપચાર પણ જાણી રહ્યા છે વૈદ્ય નગોળના પાનની આપણે જો વાત કરીએ તો એ કઈ રીતે ઉપયોગી બને છે મણકાના રોગો માટે નગોળ જે છે એ અને બે વનસ્પતિની આપણે આજે વાત કરીએ ખાસ તો એક નગોળ છે અને બીજું એક પારિજાત છે તો નગોળના પાંદડા અને પારિજાતના પાંદડા કમરના બધા જ એટલે મણકાના બધા રોગોમાં એ ગરદનની તકલીફ હોય પીઠની હોય કે કમરની હોય તો એ બધામાં ખૂબ અક્ષીર કામ કરે છે નગોળ લેવું હોય તો 15-20 કે 25 પાંદડા સુધી લઈ શકે છે વ્યક્તિ અને પારિજાત લેવું હોય તો લગભગ 5-10 કે 15 પાંદડા સુધી લેવા જોઈએ એને બે રીતે લઈ શકાય એનો રસ પણ કાઢીને લઈ શકીએ છીએ કચડી અને એનો રસ કાઢવાનો હોય અને અથવા તો પછી એને અધકચરું કચડી અને થોડા પાણીમાં 1-1.5 ગ્લાસ પાણીમાં એને ઉકાળવાનું છે અને એનું જે ઉકાળો બને છે એ પાણીને પણ પી શકાય છે જે લોકોને રસ પચાવવામાં તકલીફ પડતી હોય અને ભારે પડતો હોય તો ઉકાળીને લઈ શકે છે બહુ જ સરસ ફાયદો થાય છે અને બધી જ ચેતાઓને એકદમ નરિશ કરે છે અને ખૂબ સરસ છે એટલે સામાન્ય તકલીફ હોય તો 5-7 દિવસની અંદર રાહત આપવાની શરૂ કરી દે છે અને કદાચ મેં એવું જોયું છે કે વર્ષોથી પીડાતા હોય એવા લોકોને પણ અમે એની ટેબ્લેટ પણ બનાવીએ છીએ અને એનો ઉકાળો પણ સુકવણી કરી અને વનસ્પતિ રાખેલી હોય તો એનો પણ અમે ઉકાળો કરીને એ આપતા હોઈએ છીએ અને ખૂબ સરસ અસરકારક એ મણકાના તમામ તકલીફોમાં એ ફાયદો કરે છે જી બિલકુલ વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન શું છે હા રંજીબેન જી અને આપનો સવાલ શું છે હેલો
ઉકાળો એમને નથી આપણે સૂચવેલો, બે પ્રકારની ગોળી સૂચવી હતી, વાતારી ગુગળ અને બીજું એક મહાવાત વિધ્વંસ રસ, આ નામની બે ગોળી છે. બંને માંથી બે બે ગોળી સવાર સાંજ નવસેકા ગરમ પાણી સાથે ગળવાની છે, અને એક માલિશનું તેલ એમને આપણે જણાવ્યું હતું, મહાવિષ ગર્ભ તેલ એ નામનું તેલ છે, એનાથી માલિશ કરી અને શેક કરવાનું છે. આપણે એમને ઉકાળાની સૂચના નહોતી આપેલી. સરગવો ખૂબ સરસ છે અને ઉષ્ણ છે, સ્ત્રોતો શુદ્ધિકર છે અને શોથનું પ્રશમન કરનાર એટલે સોજાને ઘટાડનાર છે. એટલે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ હોય, લંબર સ્પોન્ડિલોટિસ હોય કે આવી પ્રકારની જ્યાં અંદર ગાદીમાં સોજો આવતો હોય, ક્યાંકથી કોઈક જગ્યાએ નસ દબાતી હોય તો કફ અને વાયુનું શમન કરનાર છે. એટલે સોજો ઘટાડે છે અને ચેતાઓને પણ એ સારામાં સારું નરિશમેન્ટ કરે છે અને સારી રીતે ત્યાંથી જે ચેતાઓમાંથી જે સંવેદનાઓનું જે વહન કરવાનું છે એ સારામાં સારી રીતે થઈ શકે. તો સરગવો અને મેથી એ બંનેનો ઉકાળો, મેથીના થોડા પાંદડા હોય અને સરગવાની 3-4 સ્ટીક હોય, તો એને ઉકાળી ટુકડા કરી અને એનો સૂપ બનાવીને લીધો હોય અને થોડો અંદર મસાલા તરીકે બધા ગરમ મસાલા થોડા નાખી શકાય તો ખૂબ સરસ થઈ શકે. દરરોજ સૂપ ન બનાવી શકાય તો સરગવાની 2 સિંગો એના નાના નાના વેઢા જેટલા ટુકડા કરી અને દાળમાં જે દરરોજ દાળ બનાવતા હોઈએ એમાં નાખીને પણ લઈ શકાય. ખૂબ સરસ સરગવો છે, એ કમરના તકલીફમાં ફાયદો કરે છે. જ્યારે પણ મણકાના રોગોથી આપણે પીડાતા હોય ત્યારે દુખાવો મટાડવા માટે આપણે પેઇન કિલર લેતા હોય છે, એ રીતે આયુર્વેદિકમાં એવી કોઈ ઔષધો છે કે જે તાત્કાલિક રાહત આપે છે? હા, એવી ઔષધિઓ હોય છે. સામાન્ય રીતે એવું કહેવાય કે એલોપેથી પણ એક મેડિકલ સાયન્સ છે અને આયુર્વેદ પણ એક મેડિકલ સાયન્સ છે, તો સીધે સીધું એક પેઇન કિલર હોય એવું નથી હોતું. એટલે એક નિષ્ણાત જેમ કોઈ પણ વ્યક્તિને તકલીફ થાય તો જેમ એલોપેથીના ડૉક્ટર પાસે જાય, ઓર્થોપેડિક ડૉક્ટર પાસે જાય, તો એવી રીતે એને નિષ્ણાત વૈદ્ય હોય એનો સંપર્ક કરવો જોઈએ અને સારું એ ઔષધ જે સૂચવે છે એ લઈ શકાય. હું જે અત્યારે હાલ પ્રાથમિક જજમેન્ટ આપું છું એ પ્રમાણે કે જો રૂમેટોલોજીકલી પેઇન હશે, રૂમેટિક પેઇન હશે, તો કદાચ આમવાતારી રસ કે વધારે સારું કામ કરે. ન્યુરોલોજીકલ પેઇન હોય એટલે નસોને ચેતાઓને લગતું જો પેઇન હશે તો વાત ગજાંકુશ રસ છે, એ સારામાં સારું આયુર્વેદિક પેઇન કિલર તરીકે કામ કરી શકે. એટલે આ કેવી વસ્તુ છે કે કયા લક્ષણો છે અને એના ઉપર એ થાય. હવે પેઇન કિલર શબ્દ છે એટલે અડધો કલાકમાં જે રાહત આપી દે છે એવું નથી. પેઇન કિલરનો પોતાનો સ્વભાવ છે કે ત્યાંથી સંવેદનાઓ જે મગજ સુધી પહોંચે છે એને બ્લોક કરવામાં આવે. હકીકતમાં આયુર્વેદિક ઔષધો જે છે એ એવી રીતે કામ નથી કરતા, મૂળભૂત રીતે રોગને મટાડતા હોય છે. જી બિલકુલ. એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે? મને 5 વર્ષથી સાયટિકા થઈ ગયો છે. એક જ પગમાં છે કે બંને પગમાં તકલીફ છે? એક પગમાં, ડાબા પગમાં. અને તમને ચાલવામાં તકલીફ પડે છે, સીડી ચડવામાં ને એમાં? હા હા, હું ચાલી જ નથી શકતી. મે ઓલા ફિઝિયોથેરાપી કરાવી છે, ત્યાર પછી મેં ઓનલાઈન બામ મંગાવ્યો છે ઓથોનો, ત્યારે હું થોડું થોડું ઘરની અંદર ચાલી શકું છું. આયુર્વેદિક સારવાર ક્યારેય કરાવી છે? આયુર્વેદિક ઔષધો લીધા છે ક્યારે? એમઆરઆઈ કરાવ્યું છે. એમઆરઆઈ? નહીં નહીં. આયુર્વેદિક દવાઓ ક્યારે લીધી છે? નથી લીધી, એટલે જ આ ભાઈને મારે પૂછ્યું છે, રાજેશભાઈ ને. હા હા, હવે સાંભળો તો, તમે 5 વર્ષથી હેરાન થાવ છો તો હવે આયુર્વેદ યાદ આવ્યું છે. હું ખરેખર દર્શક મિત્રોને કહું છું કે શરૂઆતમાં કરો તો આટલું બધું શા માટે 5-5 વર્ષ સુધી પીડા ભોગવવાની? આ જ રોગ તમને કદાચ 15 દિવસ, મહિનો, 1.5-2 મહિનામાં મટી જાય તો 5 વર્ષ સુધી શું કામ પીડા ભોગવો છો? હું તમને સલાહ આપું છું, એક વાત ગજાંકુશ રસ આ નામની 2 ગોળી લેવાની છે, ત્રયોદશાંગ ગુગળ છે એની પણ 2 ગોળી લેવાની છે, બંનેમાંથી 2-2 ગોળી નવસેકા ગરમ પાણી સાથે પીવાની. અને હમણાં જે આપણે વાતચીત કરી રહ્યા છીએ, નગોળ ખૂબ સરસ કામ કરે છે, તો નગોળના લગભગ 15-20 પાન છે એનો રસ કાઢીને અથવા એનો ઉકાળો કરીને નિયમિત રીતે લો, તમને 15 દિવસમાં એકદમ ચમત્કારિક રીતે શરૂઆત પરિણામ મળવાની શરૂ થઈ જશે અને 2-2.5-3 મહિનામાં તમને એમ થશે કે આટલા વર્ષો જૂની આ તકલીફ એ મારી લગભગ મટી ગઈ છે. જી બિલકુલ, સરસ માર્ગદર્શન વૈદ્યજીએ આપને આપ્યું છે. વૈદ્યજી, મણકાના રોગોની ચિકિત્સાની વાત કરી રહ્યા છે, પેઇન કિલરની સરખામણીમાં આયુર્વેદિકની ગુગળયુક્ત ઔષધિઓ કઈ રીતે ફાયદાકારક નીવડે છે?
હા, એટલે ગુગર જે છે એ આયુર્વેદિક પેઇન કિલર તરીકે આપણે લેવું હોય તો લઈ શકાય. અનેક પ્રકારના લગભગ 30-40 પ્રકારની ગુગળની ઔષધિઓ આવતી હોય, એટલે જેમાં ગુગળ મુખ્ય હોય, અને એ પ્રમાણે યોગરાજ ગુગળ, કેશોર ગુગળ, અમૃતાદિ ગુગળ છે, ત્રયોદશાંગ ગુગળ છે, વાતારી ગુગળ છે, એવી અનેક પ્રકારની ઔષધિઓ આવતી હોય. જે જે રોગ છે એ પ્રમાણે એ થતું હોય. ગુગળની અંદર વેદના શામક એટલે પીડાને ઓછું કરવાનું, સોજાને ઘટાડવાનું એક સારામાં સારો ગુણ રહેલો છે. અને કોઈ પણ જગ્યાએ એ ત્યાં જઈ અને એ સાંધાઓને ચોખ્ખા કરવાનું પણ ત્યાં કામ કરી શકે, વાયુનું શમન કરે છે. એટલે ગુગળયુક્ત જે છે એ સિમિલર આપણે એવું કહી શકીએ કે પેઇન કિલર જેવી ઇફેક્ટ આવે છે. તો નિષ્ણાત વૈદ્યની સલાહ અનુસાર જે કોઈ તકલીફ થતી હોય અને જે સજેશન આપે છે એ પ્રમાણે ગુગળ લેવાથી પેઇન કિલર જે છે એ કદાચ હું એમ કહું કે કમરની તકલીફ છે, કોઈકને ઢીંચણની તકલીફ છે, તો પેઇન કિલર લેવાથી વર્ષો સુધી એ લીધા કરશે પણ મટતું નથી. આયુર્વેદિકની ગુગળની ઔષધિઓ નિયમિત રીતે 2-2.5 કે 2.5 કે 3 મહિના લેવાથી કાયમ માટે એ સાંધાનો દુખાવો, ઢીંચણનો હોય, કમરનો હોય, ગરદનનો હોય, તો એ ચોક્કસથી કાયમ માટે રાહત આપી શકે છે. કલર મિત્ર આપની સાથે જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે? કમળાબેન. જી કમળાબેન, આપનો પ્રશ્ન જણાવો. મને ઊંઘ નથી આવતી સાંજે. કેટલા સમયથી આ તકલીફ છે? ઊંઘની તકલીફ છે, ઊંઘ નથી આવતી. સમયથી ઊંઘ નથી આવતી. હા, હેલો, અવાજ આવી રહ્યો છે? હા આવે છે. કેટલા સમયથી તમને આ તકલીફ છે? મને 4-5 મહિનાથી ઊંઘ નથી આવતી સાહેબ. બીજી કોઈ રોગ છે, કોઈ બીજો વિશેષ આ સિવાય? ઊંઘ નથી આવતી ને પગ બહુ દુખે છે. પગ. ઉંમર કેટલી છે? ઉંમર 60 વર્ષ. બીજો કોઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બીજો કોઈ રોગ છે તમને? 6 મહિનાથી આવું થાય છે. કોઈ રોગ છે બીજો, બ્લડ પ્રેશર નો કે બીપી નો કે ડાયાબિટીસ નો કે એવું કઈ? પગ અને ઊંઘ બે નથી આવતું. તો એક માઉસ્યાદી ક્વાથ કરીને એક ઔષધ આવે છે, એ પ્રવાહી આવતું હોય અને પ્રવાહી જો મળે તો તમે 3 ચમચી પ્રવાહી લઈ શકો, અને જો ઉકાળો હોય ભૂકાના ફોર્મમાં તો 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને એનું જે પ્રવાહી તૈયાર થાય છે એ તમારે લેવાનું છે. દરરોજ રાત્રે સુવાના 1.5 થી 1 કલાક પહેલા આ લેવાનું છે. અને એક હિમસાગર તેલ આવે છે, એ હિમસાગર તેલ છે એ તમારે માથામાં નાખવાનું છે. જો પીછું ધારણ કરી શકો તમે, એટલે બ્રહ્મરંધ્રોનો જે ભાગ છે ત્યાં નાનકડી આપણે જેમ નાની ભાખરી બનાવી હોય એવા પ્રકારે રૂનો એક આકાર બનાવી અને એમાં એ તેલ ભરવાનું અને માથામાં રાખવાનું, અને પછી એને પ્લાસ્ટિકથી પેક કરીને રાખો તો ખૂબ સરસ તમને ઊંઘ આવશે અને બધી જ ચેતાઓ ત્યાંથી જે કેન્દ્રીભૂત થતી હોય છે એ શાંત થાય છે, વિચારવાયુ ઓછો થાય છે, અને માનસ્યાદિક વાત લેવાથી તમને ખૂબ સરસ ફાયદો થશે. અમારા ત્યાંથી આ ઔષધો તમે મંગાવી શકો છો. બિલકુલ, ખૂબ સરસ માર્ગદર્શન વૈજી આપને આપ્યું છે, અને જે ઔષધો આપને સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે? જી આપનું નામ અને સવાલ જણાવો. મારું નામ ગેલુભા, ગામડા ગામથી બોલું છું. પ્રશ્ન શું છે? ગેલુભા, જેટલું દુખાવ કેમ રહે છે? તકલીફ થાય છે? હા, ઢીચણ દુખાવ થાય છે અને આવી રીતે દવા લીધેલ છે. ઢીચણ નું બંને ઢીચણ કે એક ઢીચણ માં દુખે છે? ઢીચણ ને ઢાકડી ની બાજુ માં દુખે છે, ઢીચણ વળતો નથી, દુખાવ વધારે રહે છે. તકલીફ છે કે એક જ ઢીચણ માં? એટલે જમી શકે, ઢીચણ ના પગમાં દુખે છે વધારે, અને દવા અત્યારે ધારામાં આવી રીતે દવાખાનામાં દવા લીધી આવી રીતે થી, એટલે સરગવાનું પાણી પીવાનું નિર્ણય કોઠે કીધું છે, અને ગુગળ ની જે ગોળી આપી ખાવા માટે. અચ્છા, હવે એનાથી કેવું રહે છે તમને? એનાથી થોડું રાહત થઈ છે પેલા કરતા. કઈ ઔષધિ આપી છે તમને ખ્યાલ નથી, પણ તમે પ્રશ્ન પૂછ્યો છે, હું તમને કહું કે મારો અનુભવ અને મારું જે જ્ઞાન છે એ પ્રમાણે તમારે એક રાસનાદી ગુગળ અને સાથે એક યોગરાજ ગુગળ એ બંનેમાંથી 2-2 ગોળી જે છે એ તમારે નવશેકા ગરમ પાણી સાથે લેવી જોઈએ, અને મહારાસનાદી ક્વાથ એનો ભૂકો એ છે એ 2-2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને તમારે પીવાનો છે. ત્યાં માલિશ માટે ધન્વંતર તેલ છે, નિયમિત રીતે ઢીચણ ઉપર માલિશ કરો અને પછી શક્ય હોય તો શેક કરો. અમારા ત્યાંથી આ કુરિયર દ્વારા ઔષધ મંગાવી શકો, અને જો પંચકર્મમાં તમે જાનુબસ્તી નામની એક ટ્રીટમેન્ટ છે કરાવશો તો બહુ જ ઝડપથી તમને રાહત થવાની શરૂઆત થઈ જશે.
જી બિલકુલ વૈદ્ય, ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે અને જે ઔષધો આપને સૂચવ્યા છે એ પણ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. આજે આપણે વાત કરી રહ્યા છીએ મણકાના રોગોની ચિકિત્સાની અને ઉપચારો જાણી રહ્યા છીએ. આયુર્વેદિક પદ્ધતિથી કઈ રીતે મણકાના રોગોનું નિદાન શક્ય છે વૈજી? આ સિવાય પણ એક ઉપાયમાં એમ લખેલું નગોળ, અજમો, સુંડ અને હળદરને છાશમાં નાખીને બનાવેલી કઢી પણ આમાં ઉપચાર, આની રીતે ઉપચાર ખૂબ સરસ રીતે રહેલો છે. હા, એટલે જ્યાં એવું કહી શકાય કે આ ઉપચાર એવો છે કે સામાન્ય રીતે બધાને એવું હોય કે વૈદ હોય અને આયુર્વેદના નિષ્ણાત હોય તો એ સામાન્ય રીતે ખટાશ બંધ કરાવતા હોય, તો ખટાશ જે છે, અમ્લરસ છે, એ વાયુનું શમન કરનાર છે. બરાબર છે? એટલે ગળ્યો રસ, ખારો રસ અને ખાટો છે એ વાયુનું શમન કરનાર છે. એટલે એક ધ્યાન એ રાખવાનું છે કે જ્યાં સોજા આવતા હોય, જકડાહટ થતી હોય, તો એવી વ્યક્તિ અથવા જેને આમવાતજન્ય એટલે જ્યાં જકડાહટજન્ય જે તકલીફ થતી હોય તો એવી વ્યક્તિઓએ આ પ્રયોગ નથી કરવાનો. અથવા શક્ય બને તો બીજા કોઈને પૂછી શકે છે. એકલો કમરનો દુખાવો હોય અથવા ગરદનનો દુખાવો હોય તો આ નગોળ છે, અજમો છે, અંદર છે, હળદર છે, આ બધી વસ્તુઓ જે છે એ નાખી છાશમાં અને થોડા થોડા પ્રમાણમાં અને એમાંથી જે કઢી બનાવેલી છે તો એ અમ્લદ્રવ્ય સાથે મળી અને આ ઉષ્ણ અને તીક્ષ્ણ ઔષધિઓ જે છે એની સાથે મળવાથી વાયુનું શમન થાય છે અને દુખાવામાં ખૂબ સરસ એને રાહત આપે છે. એટલે આ પ્રકારની કઢી પી શકાતી હોય છે. બિલકુલ. કલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? આપનું નામ શું છે અને આપનો પ્રશ્ન શું છે? કોલ ડિસ્કનેક્ટ થઈ ચૂક્યો છે. મણકાના રોગોની ચિકિત્સા વિશે આજે આપણે વાત કરી રહ્યા છે. વધુ એક કોલર મિત્ર પણ આપણી સાથે જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો સવાલ શું છે? હેલો, અમે સુગર વિશે પૂછ્યું છે. મને સુગર છે 3 વર્ષથી. કેટલું સુગર આવે છે? 260. બરાબર. અને ખાધા પછીનું 260? હા, ખાધા પછીનું. અને રાત્રે પેશાબ કરવાની ઉઠવું પડે છે? વારંવાર જવું પડે? બે ત્રણ વાર જવું પડે. ત્રણ વાર શું? કલાક, બે કલાકે જવું પડે એવું બને છે? ના, પાણી વધારે પીએ જવું પડે. બાકી રાતના ત્રણ એક વાર તો બે ત્રણ વાર જવું પડે. તરસ વધારે લાગે એવું બને છે? તરસ વધારે લાગે છે પાણીની? તરસ ના, એવું નથી એમ છે. અને ભૂખ વધારે લાગતી હોય ફીલિંગ આવે છે તમને? તમારે ખાલી પેટે લેવી જોઈએ. અને જો શક્ય બને તો અત્યારે લીલી હળદર ખૂબ સરસ મળી રહી છે તો સવાર સાંજ બે ભોજનમાં લગભગ એક હળદરનો ગાંઠિયો આવતો હોય એટલે એવા નાના નાના ટુકડા કરી અને જે તમારે લેવી જોઈએ. તો હળદર જે છે એ ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં ખૂબ સરસ મદદ કરે છે અને કડવો અને તુરો બંને રસ ધરાવે છે એટલે આયુર્વેદની દ્રષ્ટિથી એ ખૂબ હિતકારી છે. તો સુગરને સારી રીતે કંટ્રોલ કરશે. જી બિલકુલ. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું ને આપનો સવાલ જણાવશો? કોલ ડિસ્કનેક્ટ થઈ ચૂક્યું છે. મણકાના રોગોની ચિકિત્સાની વિશે વાત કરી રહ્યા છીએ. હવે જે આગળ આપણે વાત કરીએ તો જે પ્રકારે આયુર્વેદના રસ, રસાયણ અને ઔષધો કાયમી મટાડે છે આપણે વાત કરી રહ્યા છીએ કે આયુર્વેદિક પદ્ધતિથી ખૂબ સરસ પરિણામ દરેક રોગોમાં મળે છે. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું ને આપનો સવાલ શું છે? મારું નામ દયાબેન છે. જી જી. અને આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે મેડમ, કમર બહુ દુખે છે અને હાથ ને પગ ની બહુ દુખે છે, કમર ને ગરદન. અચ્છા, ગરદનમાં પણ દુખે છે અને કમરમાં પણ ખૂબ દુખે છે. ચાલવામાં તકલીફ પડી રહી છે? બેસ, ખાલી ચડે છે સર પગમાં. પગમાં ખાલી ચડે છે અને આવું કેટલા સમયથી થઈ રહ્યું છે? આવું સર 3-1 વર્ષથી થયું છે. હું દવા લાગુ એ કે નથી પડતી, દવા લઉં ત્યાં સુધી સારું રહેશે. હું એવું સમજુ છું કે આ વાયુ દોષ નો પ્રોબ્લેમ છે, કટિગત વાત હોય તો એના કારણે આવું થઈ શકે. એટલે તમારે પેઇન કિલર ને બદલે આયુર્વેદિક ની જે છે વાતસામક ઔષધિઓ લેવી જોઈએ. વાતારી ગુગળ છે એમાંથી બે ગોળી લેવાની અને નવજીવન રસ એમાંથી પણ બે ગોળી લેવાની છે. આ બંને માંથી બે બે ગોળી લઈ અને ઉપર પારિજાતના પાંદડાનો રસ અથવા તો ઉકાળો એ લગભગ 5-10 પાંદડા પારિજાતના લેવાના. ન મળતો હોય તો પારિજાત ઘનવટી નામની ગોળી પણ તૈયાર આવે છે, એ પણ તમે લઈ શકો છો.
જી બિલકુલ જી, ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે. જે ઔષધો આપને સૂચવ્યા છે એ પણ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. હવે જે મણકાના રોગોની આપણે વાત કરીએ છીએ, તો ગરદનના દુખાવા માટે આયુર્વેદિકમાં કઈ કઈ ઔષધિઓ છે? હા, સામાન્ય રીતે જે છે, આપણે હમણાં જોયું કે પારિજાત છે, નગોળ છે, અજમો છે, આ અનેક વસ્તુઓ જે છે એ ત્યાં ગરદાના દુખાવામાં પણ આપણને એટલી જ હિતકારી સાબિત થતી હોય છે. સરગવો પણ ખૂબ સરસ કામ આપે છે કે ત્યાંથી એ ચોખ્ખા કરે છે. સોજા હોય તો પાણીનો ભરાવો થતો હોય અને વોટર રિટેન્શન થતું હોય તો એને દૂર કરવામાં સરગવો ખૂબ સરસ કામ કરે છે. એક રીંગણ જે આપણે સામાન્ય રીતે આપણે શાકભાજી તરીકે ખૂબ વપરાતું હોય છે, એ પણ આવા રોગોની અંદર ગરદન અને કમરના દુખાવામાં ખૂબ સારું આપે છે. પણ જેને આમવાતને કારણે, એટલે રુમેટોઇડ આર્થરાઇટિસને કારણે કમર અને ગરદન વધારે દુખતી હોય, તો એવી વ્યક્તિઓને ખાસ સલાહ આપું છું કે એ લોકો રીંગણનું ભડથું જે બનાવીને શેકીને જે બનાવવાનું હોય એ બનાવવું જોઈએ. અને એમાં ખાસ કે જ્યારે વઘાર કરો ત્યારે બીજું કોઈ તેલ વાપરવાને બદલે દિવેલ વાપરવાનું છે. એટલે એ દિવેલમાં બનાવેલું રીંગણનું ભડથું એ સારામાં સારું પ્રબળ વાતસામક છે, અને તત્કાલ જે દિવસે રાત્રે ખાધું હોય તો બીજા દિવસે સવારે જે પેશન્ટ ઉઠે છે અને એને જકડાહટ થતી હોય એવી વ્યક્તિઓને ખૂબ સરસ રાહત આપે છે. તો આ કન્ડિશનમાં એ આમવાતને કારણે જો ગરદનનો દુખાવો થતો હોય તો એમાં ખૂબ સરસ પરિણામ આપી શકે. જી બિલકુલ, મણકાના રોગોની ચિકિત્સા વિશે આજે આપણે વાત કરી નિસર્ગ આયુર્વેદમાં. વૈજ્ય, ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું. વૈજ્ય, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો નિસર્ગ આયુર્વેદમાં અત્યારે મને આપશો રજા, નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર. હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર, અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી.